ચિંતા જવું તો તમારી જ્ઞાન પરિણામ પામશે. ડેવલપમેન્ટ છે ને. હું તો મુસલમાન ના દેશ માં ચાલી ભરા રહ્યો છું કે મુસલમાન ના દેશ માં હું 40 વર્ષ રહ્યો છું કે સુદાનમાં. બધા મુસ્લિમો જ હોય બધા ત્યાં, પણ મને કોઈ દી બેસ્ટ જો નથી. તમારી દ્રષ્ટિ બહુ સુંદર છે. આ દ્રષ્ટિ થી રહે ને તો સંસારમાં કર્મ બંધાય, ઓછા બંધાય અને કર્મ વધારે. એ લોકો એની રીતે જીવે છે, આપણે આપણી રીતે જીવવું જોઈએ. એ લોકો એની રીતે જીવે છે, આપણે આપણી રીતે જીવવું જોઈએ. અને એની રીતે સાચા છે, એની રીતે એની દ્રષ્ટિ. એટલે બધું કોઈ ખોટું કરતું નથી. મારું કહેવાનું ખોટું કરવાનો સવાલ જ ક્યાં છે? ભગવાન આ લોકો એમ જાણે છે અમે ખોટું કરીએ છીએ. આખું વિશ્વ સત અહેતુક છે. આખું વિશ્વ આખું વિશ્વ સત હેતુક છે. સત અહેતુ અહેતુ સત અહેતુ સતની અપેક્ષા. કાલ ભાઈ કઈ પૂછવું કરું નથી. કશું નહીં, મોક્ષ જવાની ઈચ્છા નહીં. મોક્ષ જવાની ઈચ્છા કરી, મોક્ષ ની જવાની ઈચ્છા તો છે બધા. મોક્ષ જવાની તો ઈચ્છા છે બધાને. પછી એના માટે કશું જાણવું પડશે કે વેપાર એકલો પૈસા કમાવાનો એકલો જ જાણો છે? બધું સમય આવે, બધું જાણશે. સમય કેટલા હશે? 60 વર્ષ પછી એને જયારે જયારે ઉઘરો આવે ત્યારે. સમય નો ઉઘરો આવે ત્યારે. સમય નો ઉઘરો આવે ત્યારે. માનસિક ઉઘરો આવે કે ભાઈ ત્યારે. એવું સર, આપડે ભાવ હોય ને તાર સિનેમા જોવા જાય છે ને, તો એના સમય નો ઉદય જુઓ. ભાવ થાય સિનેમા જોવા જાય કે ના જાય, કેમ ઉદય જોતો નથી? આપડે ભાવ હોય બધું એવું થાય. એટલી ભાવના રાખવી વિતરાગ વિજ્ઞાન માં. અહીંયા જન્મ થયો હારે ઘેર તો લાભ તો લેવો જોઈએ ને. તમને ના લાગ્યું હોય ના લાભ લેવો જોઈએ. કોઈ ફેરો કંટાળો આવે છે? નથી આવતો કોઈ દાડે કંટાળો? ના, ધર્મ થી નહીં. આમ કોક દી તો આવી જાય કે ક્યાંથી દવા લાવો છે ચોપડવાની? શ્રીકાર, જેને અમે એક પોઈન્ટ સાચવો છે લગભગ ઘણા ખરા, એ કે સંયોગો નો શ્રીકાર, પોતે જે ફરતા સંયોગો છે એ પોતે પોતાને આપ્યા છે, એનો દેનાર પોતાના સિવાય કોઈ નથી, માટે પ્રેમથી સ્વીકારીને પૂરા કરવા. આવું એક પોઈન્ટ સ્વીકાર્યું. એક પોઈન્ટ સ્વીકાર્યું છે કે આ જે સંયોગો જે પણ આવે છે તે પોતે પોતાના સ્વીકારેલા છે એટલે આવે છે, માટે સંયોગો આવે એને સ્વીકાર કરી લેવાના. એ આખું વિતરાગ નું અડધું જ્ઞાન તમને પતી ગયું આટલા શબ્દમાં. વિતરાગ નું એટલે કેવા જ્ઞાન નું? કેવા જ્ઞાન નું અડધું જ્ઞાન તમને પતી ગયું. અને એ તમને ત્રણ પોઈન્ટ રાખ્યા છે. ત્રણ પોઈન્ટ હા, એ તમને બતાવશે અને મુખ્ય લઈ જશે. આટલું જ્ઞાન તમને મુખ્ય લઈ જશે. પહેલો પોઈન્ટ છે ગુણ ગ્રહણ દ્રષ્ટિ. ત્રણ પોઈન્ટ એમણે અપનાવ્યા છે, એમાં પહેલો પોઈન્ટ છે ગુણ ગ્રહણ દ્રષ્ટિ. અને બીજો સંયોગોનો સ્વીકાર. સંયોગોનો સ્વીકાર એ બહુ મોટા મોટી વસ્તુ. અને ત્રીજું કરતા બુદ્ધિ નો નાશ. કરતા બુદ્ધિ નો નાશ, બે વસ્તુ તમને હેલ્પફુલ છે. ગુણ ગ્રહણ દ્રષ્ટિ ગુણ તો શું? આ તો પ્રાકૃત ગુણો છે. શું છે? આત્માનો ગુણો અમે કોઈ છે નહી. એ ગુણો ને જો કદી આપણે ગ્રહણ કરવા જઈએ ને બધા ભેગા થાય. આ બે વસ્તુ મુખ્ય વસ્તુ છે. શું કઈ? સંયોગો નો સ્વીકાર. એ બહુ મોટા મોટી વસ્તુ. આટલું જો તે થઈ ગયું ને, સંયોગો નો સ્વીકાર જો માણસ સમજે તો હું જાણું કે કરતા બુદ્ધિ નો નાશ. હા, એ જો સમજે ભગવાન. શું કહ્યું? આત્મા કરતા છે. શું કહ્યું? વ્યવહાર થી આત્મા કરતા છે. શું કહ્યું? ભગવાન કહ્યું છે આત્મા કરતા છે. કેવી રીતે? વ્યવહારથી કરતા કહ્યું. એનો અર્થ તમે તમારી ભાષામાં લઈ જશો એ ચાલે નહીં. વિતરાગ માવી ની ભાષા છે, હોય જોઈએ. શું કહ્યું? બરાબર છે કે અમે તો કરતા એવું જ માની માની કરીએ છીએ કે આપણે કર્યું, આ સામાયિક આપણે કરી, આ પ્રતિકરણ આપણે કર્યું. પણ વ્યવહારથી તમે કરતા છો, તમે શું બોલો? હું એવું કહું કે સામાયિક મેં કર્યું, પ્રતિકરણ કર્યું. હું બોલું છું તમે ના, તમે છે તે એ બિલીફ સાથે બોલો છો. હું જ કરું છું એ બિલીફ સાથે. હું એ બિલીફ નથી મને. શું છે?
કરતા બુદ્ધિ નથી. કરતા બુદ્ધિ નથી. હા, કરતા બુદ્ધિ નથી. મને શું કહ્યું? એટલે એમનું વાક્ય એડજસ્ટ થયું તમને? સમજે ને? આ બે વાક્ય તમારે બહુ બહુ સરસ. અને કોકને શીખવાડજો આ બધું કરી. એક બે જણને ગાડી ગાડી દેશે ને તો બહુ એનું કામ થઈ જાય બિચારો, નહીં તો રખડી મરશે. સૌ સૌની યોગ્યતા મુજબ સૌનું થવાનું. ના, કોકને ઈચ્છા થાય તો એને સમજાવજો. જો સમજ પડી ને? આપનું વાક્ય છે, આપતો સંયોગો નો સુમેળ સાધી ને સમતા ભાવે નિકાલ કરવો. અહીંયા જીવ છે, જીવ છે, આત્મા છે, ફરતું શરીર છે, ઇન્દ્રિયો, મન, વાણી, ફરતા સગા સંબંધીઓ અને અચેત પદાર્થો છે. એ જીવે પોતે પોતાની લાયકાત મુજબ પોતાને આપ્યા હોવાથી પોતે એનો સ્વીકાર પ્રેમથી કરે. હવે બીજો પોઈન્ટ, પ્રાથમિક ધર્મ છે એ, પ્રાથમિક ધર્મ છે. એટલું કરીએ તો જ વિતરાગતાને માર્ગે ચડીએ, ન કરવાતું નહીં તો ના જવાય. અને એ જો ફૂલ ભાષા સમજાય ને તો કામ જ થાય. ફૂલ ભાષા એટલે ફેરવી ફેરવી ને, એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પછી રીતે. ત્યાંથી કેટલા કેટલી ઉંમરે ગ્રહણ કરેલું આ શબ્દ? નાનપણથી ચાલ્યું આવે છે. અને ક્યાંથી ગ્રહણ કરેલું? ગ્રહણ હા, એટલે પોતાના દર્શન થી, પોતાની સૃષ્ટિ, પોતાની સૃષ્ટિ ગ્રહણ કર્યું. બરોબર, પોતાની સૃષ્ટિ લગભગ નાનપણથી છવી વર્ષ. એ પણ મને કશું નડ્યું નહીં કે છે. મને તો મુસલમાન દેખે છે ને ઉચકે છે. મને દેખીને ખુશ થઈ જાય સર બધા મુસલમાન. શું કહ્યું? મુસલમાનો ભણેલા ભણેલા મુસલમાનો આવે છે, કલેક્ટર એ બધા મોટા મોટા ભણેલા, એ પૂછે છે કે આપનું શું પદ છે? કેમ પૂછવું પડ્યું? ત્યાં તમારી ઉપર અમને છતે મેં તમારી પર ભાવ આવે છે, અમને તમારી ઉપર ખેંચાણ થાય છે. અમને એટલે આપણું શું પદ છે આપનું? એ કહેશું આપ તમે, તમને શું લાગે છે? ત્યાં કે મહાન મોલવી હોય, મહાન તે બરોબર છે. બીજું કઈ છે એથી વિશેષ? જો તમારે સારું જાણવું છે કે તમારું જાણેલું જાણવું છે? ના, ખબર જાણવું છે. દાદા ખુદા આપે, જે ખુદ ને જાણીને બેઠો એ ખુદો, દુનિયામાં ના હોય બીજો ખુદો. શું કહ્યું? બરાબર છે. તારે પાછા વાંધો ઉઠાવે છે કે દાદા કબૂલ છે તમારો શબ્દો છે, તમારી પર ભાવ છે, અમે એક્સેપ્ટ કરીએ, પણ જોડે જોડે મારે કુરાનમાં ના લખેલું છે કે મનુષ્ય ખુદા રૂપે ના હોય. કે શું કહ્યું? મેં કહું કુરાન સાચું છે. શું કહ્યું? કુરાન સાચું છે. અને કે તો આપ બોલો છે ખોટું પડ્યું ને? સાહેબ ના, આ સાચું છે, તે સાચું છે. કે ખુલાસો કરી આપો મને. ત્યારે મેં કુરાનમાં જો એમ લખ્યું હોત કે માણસ ખુદારૂપ થાય છે કે છે, તો આ બાદશાહો ભૂતો ભૂતો બધા ખુદા થઈ ગયા. મારી ઠોકીને ખુદા થવું એ તમારો ધર્મ કહ્યું. શું કહ્યું? તમારા મુસ્લિમોનો ધર્મ શું? મારી ઠોકીને ખુદા થઈ જવું, અમારો માર ખાઈને ખુદા થવાનો ધર્મ. શું કહ્યું? અને તમારે એક પણ મુસલમાન માર ખાઈને ખુદો થઈ શકે નહીં, એટલું બધું તમારું તમારા પરમાણુ જેવા હોય કે માર ખાધો ચડ્યું અબરું. શું કહ્યું? એટલે અમે માર ખાઈને ખુદા થઈએ. શું કહ્યું? અને ખુદને જાણે ખુદા, એટલે પછી એને સમજાઈ ગયું. મારે કઈ પૂજા માટે નથી કહેતો, ખુદને જાણે તો બધા ખુદને જોડે બેઠા માટે ખુદા નહીં. ખુદને જાણે અને ખુદમાં જ મુકામ હોય. કેવું? એટલે હોમ ડિપાર્ટમેન્ટ મુકામ હોય. શું કહ્યું?
અને બધા ખુલાસા આપે, બધી જ જાતના તમારા બધા આખા કુરાન ના ખુલાસા આપે તો ખુદા કહેવાય. એટલે એમ કહી દે મુસ્લિમ પણ ભણેલા આવે, જો ભણેલો અભણ હોય કે આપ ખુદા ખુનાબા એમ તો પટેલ હે, ઠેકેદારી કા ધંધા કરતા હે. તો સાથી એમ ગોડાગાડી વાળા મુસલમાન પણ એવું બોલું છું, એ ઉલટ ચાલે બારી. દેખો એ હિન્દુ ખુદા હો ગયા, એટલે હિન્દુ મુસલમાન ઉલટ ચેતીને ચાલવું પડે. આ જગત પેલા ભણેલા ને પૂછીએ તે જવાબ આપવો જોઈએ, એનો મનનો ખુલાસો થાય નહીં. પછી એના તરફ લાગણી હોય તે પછી, એટલે અહીં જે બોલીએ કેટલી અહીં બોલીએ એવું બહાર ના બોલવું કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. એ પાછું બહાર તો એમ જ બોલું, ભગવાન ક્રિએટેડ છે. શું કહે? એનું નામ જ વ્યવહાર. એનું નામ જ વ્યવહાર. નહીં તો એની વચ્ચે છે આપણે. અહીંનો શબ્દ ત્યાં પોઈઝન છે. શું છે? હા, એનો એક એક શબ્દ ત્યાં પોઈઝન છે. તો એટલે અહીં જ બોલીએ અમે, અને અહીં કોઈને અમે બોલાવીએ નહીં. એની મેરે આવી પડે તેને જ અમે બોલાવીએ ને. સહયોગ બાંધવો જોઈએ. શું? અને તારે એક માણસ મને કહે છે, આપણે તો ભક્તો જ નથી ને, આખા 5000 જ્ઞાન લીધેલા છે ને 25-30000 માણસ બીજા આવી જાય કરે છે. આ ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે. શું કહ્યું? અહીં ક્વોન્ટિટીની જરૂર જ નથી. ક્વોન્ટિટી તો એ ક્રિશ્ચિયનિટીમાં અબજ માણસ છે. બોલો ક્વોન્ટિટી. પછી કહે છે કે ના, પણ તે તો કિંમત તો એની જ ને. કાંઈ ના, હિન્દુસ્તાનમાં અબજોપતિ વધારે હોય કે ગરીબો વધારે હોય? ગરીબો. અરે એ અબજોપતિ, આ તો આ અહીં અબજોપતિ કહેવાય. આ સ્થાન, આ તો સ્થાન બહુ ઊંચું કહેવાય. જ્ઞાની પુરુષની પાસે 2-3 આગળ વધેલું નથી કોઈ દાડો. આ તો અક્રમ વિજ્ઞાન છે, એટલે 5000 માણસ પામ્યું છે. એવું, અને જગતને પૂછ્યું જ બદલી નાખશે, બદલી જશે આનાથી. આ એવું નિમિત્ત બન્યું છે, જગતનું પૂછ્યું જ બદલી જશે. આ સ્થિતિમાં રહેવું ના જોઈએ જગત. એવી ખરાબ સ્થિતિ પર અત્યારે જગતની બળતરા ન સહન ના થાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. શું કરતા નથી અમે, કેવા ક્યાં જાય? હવે થઈ ગયું, ફસાઈ ગયા, ફસાઈ ગયા. શું થયું? અમદાવાદમાં મિલવા શેઠી જોડે જમવા બેઠો હતો. શેઠાણી હમ આવ્યા એમના જીવા છે તે હમ આવ્યા શેઠાણી હમ બેઠો શેઠા બે જોડે જમવા બેઠા. મેં શેઠાણી બધું અહીં સરસ છે, જમતા મેં તમારું કામ કર્યું. શું કહ્યું? તમે અમારી ચિંતા ના કરો. કારણ હું દાદાજી એને કહેતી આ શેઠની પણ કરી છે મારે. તમે આ શેઠ વગીલો મુવો લાગે છે કે નહીં? શેઠાણી શું કહે અત્યારે આવે? એટલે મેં શું છે શેઠની પણ કરે? કારણ કે 35 રીતે કોઈ ખાતા નથી કે 35 રીતે ખાતા નથી. આ તમે આવ્યા છો તેથી હું કહેવાય 35 રીતે ખાજો. સીધી રીતે ખાતા નથી. હા, 35 એટલે સીધી સીધી એક બે દાડા બોલાય. પછી રોજ રોજ થાય તો 5 રૂપ 35 રીતે બોલે. તે 35 રીતે ખાજો કે છે? એટલે હું સમજી ગયો શેઠાણીને તમે જાઓ આવે. હા, શું છે કે આ બધું ખાવાનું મળે? આ બધું પછી પૂછે ભજીયામાં શું હતું, ફળાણું શું હતું? તો મને કહ્યું મારું ચિત્ત ત્યાં ગયેલું હોય છે કે છે મિલમાં. મને આછી ખબર હોય કે હું બધા ફળો નાખ્યું તું નથી. ધર્મ શેઠ આ તમારા હિતનું કે છે? ભાઈ શું હિતે છું? કે શું હિતે છું? ધર્મ તમારું ચિત્ત ના મિલમાં ગયેલું હોય. આ ઢોકળું અહીં ખાયા કરે બધું. કોણ ખાયા કરે? ત્યાં કહે છે દરરોજ થાય છે એવું દાદાજી. ધર્મ કોણ ફળ શું હોય જાણો છો? હાર્ટફેલ. હા, શું કહ્યું? આ ચિત્ત એબસેન્ટ રહેશે ખાવામાં. જો ચિત્ત એબસેન્ટ રહેશે તો હાર્ટબીટ થશે. તો શું કરવું? મારું ચિત્ત લપટું પડી ગયું છે. હવે મેં કહું અહીંયા પગે માથોડાલો તમને લપટું આમ પછી વેલ્ડિંગ કરી આલું પછી જો ચોટ્યું નહીં પડે એને રાખી પાડી હતું લપટું પડી ગયેલું ચિત્ત બધા કરી દીધું વેલ્ડિંગ. હા, વેલ્ડિંગ દાદાજી નું કામ જોડાય. હજી તો બહુ રોજ છે. શેઠાણી બહુ ખુશ નહીં. આજે શેઠાણી ખુશ રહે છે કે મેં ખરું કામ કરી આલું.
મરી જાય. હું આ ચિત્ત ની ગેરહાજરી કોઈ કામ માં રખાય નહી, પણ છતાં જમવા નું મહત્વ અવશ્ય ના રાખવી જોઈએ. શું કહ્યું? હાર્ટ ફેલ થઈ જશે. ચિત્ત ની ગેરહાજરી રાખત કે કશામાં ચિત્ત ને હાજર રાખી તો એક ફરું વાંચવું પડે, નહી તો ચિત્ત ને ગેરહાજર કર્યું બધું બગડી ગયું. તમને સમજાયું? થોડું સમજાયું. અચ્છા કોઈક દાડો ફરી આવજો ને બેન, તમને સમજાય છે કે બધી વાત? આપ તો કાલે જવાના છો ને, કેવી રીતે પરિવાર આવે? પચાસ એક હજાર માણસ બીજું બધું હશે, તે બધે કોઈ જોડે મારે જુદાઈ નથી થઈ. આપની અંદર રહેલો વ્યવહાર બધે પહોંચી વળે છે, બધે પહોંચી વળે, અને પાછો આ કરતા પણ એટલે ચીટકતો નથી. આપણું અક્રમ વિજ્ઞાન છે, અને આ સાધુ આચાર્ય ની પાસે ક્યારે જઈશું આપણે? એ તો ખાલી શબ્દ ની મારામારી છે, એમાં કઈ છે નહીં. સાધુ આચાર્ય પાસે ક્યારે જઈશું? કે છે તમે જઈશું એક દાડો, કે તીર્થ મેળ પાડશો, મને બધું આવડે છે. એમને મતભેદ પાડો, મારે નહીં પાડવાનું. એમને મતભેદ પાડવો કે તમારું આમ છે, તમારું અક્રમ ક્યાંથી લાયા નહીં, બધું મારે વાળવું. શું હું કહું? તમારા કવિક માં તૈયાર છું. ચાલો, તમારા કવિક માં તૈયાર છું. આપણે જે તે રસ્તે મોક્ષ થાય એવું કરવું છે. ક્રમિક હોય કે અક્રમ હોય, આપણે માર્ગ અક્રમ નથી કહી, અમે તો વિજ્ઞાન ને અક્રમ કહીએ. એમ કહી દેવું પછી, વિજ્ઞાન ને અક્રમ કહી દેવાનું. માર્ગ ને અક્રમ નથી કહેતા કે માર્ગ કદી અક્રમ ના હોય. બરોબર, એટલે એનો ભેદ એટલો પાડી દેવો. હા બરોબર, એટલે એમ નહીં રહે. જે વિજ્ઞાન છે, જે જ્ઞાન નો દરિયો છે, એ અક્રમ પડ્યો છે. આર્યો કઈ એનો માર્ગ એ ક્રમ, એટલે પતી જાય પ્રશ્ન. ઘોડા પોચ ઉઠે બધા. હવે એમાંથી નીકળતો પ્રવાહ, હવે એ ક્રમ માં આવ્યું જ આવી જાય. બધી રીતે સમજાવે એમ છે. તને આવડી ગયું છે સંયોગો સાધુ કુળ થવાનું? જંખના ઘરના મેમ્બરો માં યથાશક્તિ છે, વાતાવરણ લગભગ એ જ હોય ને ઘરે. કોઈ આવ્યું ને ગયું ને બીજી વાતચીત કરવા જાય ને ત્યાં ફેરવી નાખી કે ભાઈ હું કરો છો ધર્મ ધ્યાન, એમ કરીને પોઈન્ટ ફરી જાય. તને ગમે કે નહીં લેશન સાનુકૂળ થવાનું? પછી જેટલા વખત ના રહેવાયું તેના માટે આપણે જે ભગવાન માનતા હોય છે તેને માફી માંગી લેવી. શું બાકી? તું તો કહેતો હતો ને પંતાળે કે મને આ આરતીમાં કંટાળો આવ્યો. ત્યારે મેં તું આરતી ના આવ્યો, તને આવ્યો. શું કહ્યું? જેનો વાંક હોય ને તેને દંડ મારે, પણ જેનો વાંક હોય ને ત્યાં દંડ વાગે. ત્યાં સંયોગો નો અસ્વીકાર આવ્યો. હા, સંયોગો સ્વીકાર્યો નહીં. પછી એને સમજે પાડી, ઓપન માઇન્ડ આવી કે આવું ના કરી, સંકોચિત ના રહી. એને એને એ આરતી ના સંયોગો એને આપ્યા છે. શું કે છે? આરતી ના સંયોગો એને જ આપ્યા છે. હા, એના માટે, એના માટે એની હાજરીમાં આરતી થતી હોય એ જાતના સંયોગો એને એને આપ્યા છે. માટે જોઉં સ્વીકાર તટસ્થ. તમે થયું કહી રહેતા કહેતા ને કંટાળો આવે એટલે આ બધું આનંદ માં હતું. આપડે એમ વિચાર કરીએ સારું, આ બધા આનંદ માં હું એકલો મૂર્ખ કે આ મૂર્ખ તેમાંથી એમ નક્કી કરીએ. કોઈ મૂર્ખ નથી ના, પોતાની મૂર્ખ કઈ કાચન વાંધો નથી, બીજાને મૂર્ખ કેવા જતા પોતે ફસાશે. શું કહ્યું? વિશ્વ મેં કીધું ને, વિશ્વ આખું, વિશ્વ આખું લોક સત અહેતુક સ્વયં વિશ્વની રીતે વર્તી રહ્યું છે. કોઈ કોઈને કારણે નથી. આવી એક દ્રષ્ટિ થાય સંયોગોના સ્વીકારમાં,
કે છે સંયોગો ના સ્વીકાર માં એક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે કે વિશ્વ આખું અહેતુક સંયોગો થી છે, અહેતુક સંયોગો થી વર્તી રહ્યું છે કે છે. એમાં કોઈ કોઈ નું કશું છે નહી. બઉ મોટા મોટું આ વાક્ય તમને એ વાક્ય મેં આપ્યું છે ને, આજ્ઞામાં જ છે દાદા. તમને ગમે તે કશું થાય કશું ના હવે નહીં દાદા.